વીટી ચોકસી લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રકટ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા મહિલાઓને લઈ અપાયેલા નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ દેશને રેપ કેપિટલ કહેતા મહિલાઓના માન સન્માનને પડતું મૂકી ગંદી રાજનીતિ થઈ હોવાનું જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓ રોષ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંધારણે આપેલી વાણી સ્વતંત્રતાનો રાહુલ ગાંધીએ દુરુપયોગ કર્યો છે. મહિલાઓની ઇજ્જત અને માન સન્માનની વાત હોય ત્યારે ગંદુ રાજકારણ ન કરવું જોઈએ. એક મહિલાના બળાત્કારને તેની પીડાને રાજકીય રંગ આપીને રાહુલ ગાંધીએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનું કહેતા વિદ્યાર્થીએ ઉમેર્યું હતું, મહિલાઓની સુરક્ષા માટે રેપના મુદ્દે રાજકીય એકતા હોવી જોઈએ. દેશ તકલીફમાં હોય ત્યારે તે વિદેશમાં આરામ કરે અને આરામ ફરમાવીને આપેલ રાહુલ ગાંધીના નિવેદનનો અમે કાળા પટ્ટી દ્વારા વિરોધ કરીએ છીએ. વિદેશી કંપનીઓ ભારતમાં આવીને નિવેશ કરે જેથી ભારતનું અર્થતંત્ર સુધરે, એને ભારતની છબીને ખરડાવવાની કોશિશ કરી છે, ભારતની માનહાનિ કરી છે, ભારતની અસ્મિતાની માનહાનિ કરી છે. અત્યાર સુધી જ્યારે દેશને એની જરૂર હતી ત્યારે એ હતા ને, અચાનક આવીને સંસદમાં અને સ્ટેજ પરથી હસી હસીને કહે છે કે રેપ ઇન ઇન્ડિયા. એટલે એક જે ભોગ બનનાર મહિલા છે, બાળક છે, હા, અત્યારે ભારતમાં, ભારત દેશમાં હું માનું છું કે રેપનું પ્રમાણ વધી ગયેલું છે, એ કપરી પરિસ્થિતિમાં એને સાથે ઉભા રહેવાની જરૂર છે, ભોગ બનનારને મળવાની જરૂર છે, પણ એની જગ્યા પર આવીને પોતાની ગંદી રાજનીતિ કરે છે અને પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરે છે. એ ભોગ બનનાર સાથે કોઈ પણ પાર્ટી રાજકારણ નહીં કરવું જોઈએ અને એના બદલે, એને મળવાના બદલે એ આવીને રેપ ઇન ઇન્ડિયા કરીને એ મહિલાઓ પર રાજકારણ કરે છે. આપણે દેશમાં કાયદો છે કે જે ભોગ બનનાર હોય એને નામ સુધાને હાનિ નહીં પહોંચે, એના માટે નામ એનું જાહેર નથી કરતા અને ઉલટાનું અને તો રાજકીય મુદ્દો બનાવીને સ્ટેજ પરથી બોલે છે અને સાથે સાથે રેપ ઇન ઇન્ડિયા કહીને દેશની પણ માનહાનિ કરે છે. એટલે આ મહિલાઓ જેની એ રાજકીય મુદ્દો બનાવ્યો છે તેની પણ માફી માંગવી જોઈએ એને, અને દેશની અસ્મિતાને ખરડાવવાની કોશિશ કરી છે તો દેશની પણ માફી માંગવી જોઈએ, એમને એની બુદ્ધિનું પ્રદર્શન નહીં કરવું જોઈએ અને સાથે સાથે હસી હસીને કહે છે. એટલે શું, જ્યારે કોઈ મહિલા રેપનો ભોગ બને છે તો એની પીડાનું એને ભાન નથી, પણ પોતાની રાજનીતિ કરવા માટે એમ છૂટો છાતી ઠોકી ઠોકીને કહે છે રેપ ઇન ઇન્ડિયા. એવા શું માંગે છે? તો આ ખૂબ ઓછું વસ્તુ છે, નિંદનીય કાર્ય છે. ફરી વખત રાહુલ ગાંધીએ પોતાની બુદ્ધિનું ખરાબ પ્રદર્શન કર્યું છે. દેશની વ્યક્તિ તરીકે એને દેશનું પણ અપમાન કર્યું છે અને મહિલાનું પણ અપમાન કર્યું છે. તો આજે અમે બધા અહીંયા વિદ્યાર્થી સંગઠન કાયદાના સ્ટુડન્ટ તરીકે રાહુલ ગાંધીને કહીએ છીએ કે તમારે જાહેરમાં માફી માંગવી જોઈએ, બાકી તમારી જેવો મૂર્ખ અને ખરાબ વ્યક્તિ કોઈ નથી. મુકેશ ખુરો સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.